કાર્ય હોય છે તે દરેક છોકરીઓ પોતપોતાના જવાબ આપે છે, જેમાં ખુશનુર કહે છે, પહેલા તો મારા માતા પિતાએ ના જ પાડી દીધી હતી, પરંતુ મેં જ્યારે જીદ કરી ત્યારે તેઓ માની ગયા. ખુશનુર પોતાનો અનુભવ જણાવતા કહે છે કે જ્યારે મેં મારા ઘરે રમવાની વાતચીત કરી કે મારે બાસ્કેટબોલ મેદાનમાં જઈને રમવું છે, ત્યારે મારા માતા પિતાએ મને ના જ પાડી દીધી હતી, પરંતુ મેં જ્યારે જીદ કરી ત્યારે તેઓ માન્યા. હવે અફસાના કહે છે, મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને સવારે મોકલે છે, હું પણ તેમને મદદ કરું છું. જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે તેમને જણાવ્યું ત્યારે મારી માતા તો ગુસ્સે જ થઈ ગઈ અને તેણે કહ્યું, છોકરીએથી બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર, મેદાન પર રમવાની કોઈ જરૂર નથી. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાને સમજાવી ત્યારે મારી માતા માની ગઈ. ત્યારે વિદ્યાર્થી મિત્રો અફસાના કહે છે કે અમારી પરિસ્થિતિ ખૂબ જ સારી હોતી નથી, આથી મારી માતા છે બીજાના ઘરે કામ કરીને અમને શાળાએ મોકલે છે, હું પણ તેમને મદદ કરતી હું છું. આથી મેં મારી માતાને જ્યારે આ વાત રમત વિશેની વાત કરી ત્યારે મારી માતા તો ખુશી થઈ ગઈ અને મને તેણે ના જ પાડી દીધી. તેણે કહ્યું કે આપણે બાર રમત રમવા જવાની કોઈ જરૂર નથી, તો તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર. પરંતુ જ્યારે મારા કોચ અને મારા મિત્રો મારી માતા સાથે વાત કરી અને મારી માતાને સમજાવી ત્યારે મારી માતા માની ગયા. હવે આફરીન કહે છે કે અમને તો પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ. મારા દાદી અમારા બધા જ ઉપર ખૂબ જ ગુસ્સે થયા, છતાં પણ અમે ત્રણે બહેનો અહીં રમવા આવતી હતી. દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ કહી દીધું. તેમણે કહ્યું કે તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે અને તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની પણ જરૂર છે. આ બધા પૈસા ક્યાંથી આવશે? પરંતુ મારા પિતાજી અમારી લાગણીને સમજી ગયા હતા. તેમણે અમને રમતમાં વપરાતી ખાસ યુક્તિ પ્રયુક્તિ એટલે કે ચાલ શીખવી હતી. જ્યારે મારા પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા, તેઓ પ્લાસ્ટિકના બોલથી પણ રમત રમતા હતા. પિતાજી અમને કહેતા હતા કે જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા. તેમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા. તેમને લાગ્યું કે આ છોકરો ખૂબ જ સારો રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં પણ આપ્યા હતા. મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે પોતાની રમત છોડી દેવી પડી અને નોકરી શરૂ કરવી પડી હતી. તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા એવા ખેલાડી બનાવવા માંગતા હતા. હવે ત્યાર પછીનો બીજા નંબરનો મુદ્દો, અમે પૂછ્યું અમને તમારી ટીમ વિશે કહો. મિત્રો આજે ટીમની મુલાકાત લઈ રહ્યા હતા, તેઓએ તે ટીમને કહ્યું કે અમને તમારી ટીમ વિશે જણાવો. એક છોકરી કહે છે, શરૂઆતમાં અમે મેદાનમાં રમવાનું થોડું વિચિત્ર લાગતું હતું કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી જ હતી. જો વિદ્યાર્થી મિત્રો મેં તમને આ પાઠની શરૂઆતમાં સમજાવ્યું હતું કે આ પહેલેના સમયનો પાઠ છે કે જેમાં છોકરાઓ અને છોકરીઓની રમત અલગ અલગ પ્રકારની હોય છે. છોકરાઓ તો ગમે તે કરી શકે, પરંતુ છોકરીઓ છે એ ઘરની બહાર જઈને રમત રમી શકે નહીં, એટલે તેઓએ ફક્ત ઘરની અંદર જ બેસીને રમત રમવાની કે જેને આપણે ઇન્ડોર રમત કહી શકીએ. જ્યારે છોકરાઓ ઘરની બહાર મેદાનમાં ગલીમાં જઈને પણ રમત રમી શકે જેને આપણે આઉટડોર રમત તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો અહીં એક છોકરી કહે છે કે શરૂઆતમાં તો અમને મેદાન પર જઈને રમવાનું થોડુંક વિચિત્ર લાગતું હતું કારણ કે અમારી પહેલી છોકરીઓની એવી ટીમ હતી કે જે મેદાન પર રમવા ગયેલી હતી. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા, તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી તે કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. શરૂઆતમાં તે છોકરી જણાવે છે કે શરૂઆતમાં જ્યારે અમે મેદાન પર બાસ્કેટબોલ રમતા ત્યારે ઘણા બધા લોકો પણ અમને જોવા આવતા હતા. તેઓ વિચારતા કે છોકરીઓ વળી કઈ રીતે બાસ્કેટબોલ રમતી હશે, પરંતુ હવેના સમયમાં તેઓ કહી રહ્યું નથી. એટલે ત્યાર પછી થોડા સમય પછી લોકો ટેવાઈ ગયા અને લોકોને થયું કે છોકરીઓ પણ બાસ્કેટબોલ રમી શકે. હવે ત્યાર પછી અફસાના કહે છે, અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 જ વર્ષની
હતી તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા છે. મિત્રો, અફસાના કહે છે કે જ્યારે મેં પહેલી વખત રમવાનું શરૂ કર્યું ત્યારે હું ફક્ત 11 વર્ષની હતી. ત્યારે અમને કોઈ જગ્યાએ કોઈ મેદાન પર રમવાની છૂટ ન હતી. તે સમયને તો હવે 2 વર્ષ થઈ ગયા છે. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું હતું. હવે બીજી છોકરી કહે છે, હા, અમે સાચે સખત મહેનત કરી છે. ખૂબ જ કોચ પણ ખૂબ જ કડક છે. અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીઓને પાસ કરવો, તેમજ બોલ લઈને કોર્ટ પર ઝડપથી કઈ રીતે દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા બોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો, તે બધું જ અમને કોચ ખૂબ જ સારી રીતે શીખવતા હતા અને અભ્યાસ કરાવતા હતા. ત્યાર પછી હવે આપણે જણાવે છે, કોચ કહે છે, જ્યારે રમતા હોઈએ ત્યારે એવું નહીં વિચારવાનું કે અમે છોકરીઓ છીએ. તેમજ ખેલાડીની તેઓ કહે છે કે તેમજ તમે ખેલાડીની જેમ રમો. જો તમને થોડી પણ ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા કે ચાલો ઉઠો, હવે તમને સારું થઈ જશે. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે. દરેક જણ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ. મિત્રો, આફરીન નામની છોકરી છે એ પોતાનો અનુભવ જણાવતા કહે છે કે અમારા કોચ છે એ ખૂબ જ સારા હોય છે. અમે કોચ એવું કહે છે કે તમે રમતી વખતે એવું ન વિચારતા કે તમે છોકરીઓ છો એટલે તમે નહીં રમી શકો અથવા તો તમે હારી જશો, પરંતુ તમે એક ખેલાડીની જેમ રમો. અને જો એકબીજાને વાગ્યું હોય, ઈજા થઈ હોય તો પણ તમે બધા જ એકી સાથે થઈને સારી રીતે રમશો તો તમે જીતી શકશો. એક છોકરી કહે છે, છોકરાઓની ટુકડી સાથે પણ અમે રમીએ છીએ અને અમે તેમને હરાવી પણ દઈએ છીએ. ત્યાર પછી એક છોકરી કહે છે, અમારી ટીમ એક ખાસ ટીમ છે. અમારી ટીમમાં એકતા સારી છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ છીએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ. અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે પણ શીખી ગયા છીએ. મિત્રો, તેમાંની એક છોકરી જણાવે છે કે અમારી ટીમ એક ખૂબ જ વિશેષ ટીમ છે, ખૂબ જ સારી એવી અલગ પ્રકારની ટીમ છે. શું કરવા, તો કે અમે એકતાની સાથે રમીએ છીએ, એક થઈને રમીએ છીએ અને ઝઘડો કરીએ તો પણ એ ઝઘડાને તરત જ ભૂલી જઈએ છીએ. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક મળી છે. મેચ સોલાપુર હતી. ઝરીન કહે છે, જ્યારે અમે સોલાપુર ગયા ત્યારે અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ પણ હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાને સમજી અને વર્તતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ આપતી ન હતી. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીમાં જરાય પણ શંકા જેવું ન હતું. મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી. ભૂલ માટે મને જવાબદાર ઠેરાવવા લાગી. આ બધી સમજમાં આ મેચ અમે હારી ગયા, પરંતુ આવો ક્યારે અમારી પોતાની ટીમમાં ન હતું થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા અને કહેતા, કંઈ વાંધો નહીં, ફરી વાર આપણે સારું થઈ જશે. અને એકબીજાને અમે ટેકો આપતા, કારણ કે આપણે બધા ટીમનો એક જ ભાગ છીએ. આથી આપણે એકતાથી રહેવું જોઈએ, લડવું ઝઘડવું ન જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ, પરંતુ એકી સાથે થઈને એકાગ્રતા અને એકતાપૂર્વક જો આપણે રમત રમીએ તો આપણે રમત જીતી જઈએ. ત્યાર પછી આ ફ્રેન્ડ જણાવે છે કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શું ખાસિયત છે. અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. મિત્રો, આફરીન નામની છોકરી જણાવે છે કે અમે જે સોલાપુરમાં જે રમત રમીએ ત્યાર પછી અમને અમારી ટીમની ખાસિયત જણાવ્યા કે અમારી ટીમની વચ્ચે જે સહકાર એકતા છે એ જ અમારી તાકાત છે.
એવા અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સફળ ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ છીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈને સમજવી જરૂરી બને છે. ત્યાર પછી હવે પછીનો મુદ્દો આપણે સમજીશું. અમે કહ્યું તમે ઘણું બધું કર્યું, હવે પછી શું થયું? ત્યાર પછી તેઓ જણાવે છે કે તે કહે છે કે અમે તેઓને કહ્યું કે હવે તો તમે ઘણું બધું કર્યું, તે પછી શું થયું? ત્યારે અસ્તાના નામની છોકરી કહે છે કે અમે બધા સારું રમીએ છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો પણ મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે પણ રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીની જેમ પ્રસિદ્ધ બનીશું. અમે બધા સારું રમવા માંગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિને વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે છે. અમે આ સ્વપ્નને સાકાર કરીને જ રહીશું. હવે ત્યાર પછીનો મુદ્દો આપણે સમજીશું. અમે કહ્યું શું તમને કોઈ તકલીફ પડી હતી? મિત્રો, ત્યાર પછીનો ચોથા નંબરનો મુદ્દો કે અમે તેઓને પૂછ્યું કે તમે આ બધી વસ્તુ કરી, આ બધું કાર્ય કર્યું, તમે રમત રમવાની અલગ જ શરૂઆત કરી, તો તે સમયની અંદર તમને કોઈ તકલીફ પડી હતી? ખુશનુર કહે છે, સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા. એ માટે અમારે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડ્યું હતું. આજે પણ છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમત તો ઠીક પહેલાના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેતા ન હતા. મિત્રો, અહીં ખુશનુર જણાવે છે કે આ બધું અમને ખૂબ જ સરળતાથી મળ્યું નથી. આ માટે અમારે ઘણી બધી મહેનત અને ઘણી બધી કોશિશ પણ કરવી પડી હતી. આજના સમયમાં પણ છોકરીઓ અમે જે સમયમાં રમત રમ્યા એ રમત આજના સમયમાં પણ છોકરીઓ રમી શકતી નથી. અને પહેલાના સમયમાં તો રમવાનું તો ઠીક, પરંતુ છોકરીઓને ભણવા પણ જવા દેતા ન હતા. મારી માતાને ઘણું બધું કરવું હતું, પરંતુ તેની ક્યારેય તક મળી ન હતી. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો જેવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યાર પછી અફસાના નામની છોકરી કહે છે, અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ છીએ કરીએ કે તરત જ અમારે ઘરે જવું પડે છે. છોકરાઓ અહીં તહીં જઈ શકે છે અને મોડે સુધી વાતચીતો કરી શકે છે. તેમને કોઈ કંઈ જ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સાફ સફાઈમાં મદદ કરું છું, મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું અને ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા જાતે બનાવે તો મારી માતા કહે તને 3-3 દિનો હોવા છતાં પણ તારે પોતાનું કામ જાતે કરવું પડે છે. આ રીતે મિત્રો, છોકરાઓ અને છોકરીઓમાં થોડા પ્રકારની ભેદભાવની જે લાઈન છે, ભેદભાવની, તે હજુ પણ થોડા પ્રમાણમાં તો છે. તે રીતે અહીં ખુશનુર અફસાના જેવી છોકરીઓ પોતપોતાની રીતે પોતપોતાના અનુભવ જણાવે છે. પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે, મારે કેટલા સારા ખેલાડી બનવું છે, કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે. મિત્રો, આ રીતે અફસાના અને ખુશનુર કહે છે કે છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા હોય. જો અમારે તો કઈ રીતે, તો કે અમારે ભણવું પડે, સાથે સાથે ઘરકામ પણ કરવું પડે, સાફ સફાઈ કરવામાં પણ અમારે મદદ કરાવવી પડે મારી માતાને. જ્યારે મારો ભાઈ જો પોતાની ઈચ્છા જાતે બનાવી દે, એમાં પણ મારી માતા અમને એમ કહે કે તારે 3-3 દિન છે, એમ છતાં પણ તારે તારું કાર્ય જાતે કરવું પડે છે. આ રીતે અલગ અલગ પ્રકારની વાતચીત અફસાના, ખુશનુર, ઝરીન અને આફરીન નામની છોકરીઓ કે જે ટીમની મુખ્ય ખેલાડીઓ હતી, તે આ વ્યક્તિઓ સાથે અલગ અલગ પ્રકારની વાતચીત કરે છે અને આ ટીમને મળી